વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આરકે ફિઝિક્સ ગુરુની અંદર આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક અગત્યનો પ્રશ્ન છે જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. એ અગત્યનો પ્રશ્ન છે પૂર્ણ આંતરિક પરાવર્તનની. આપણે ચર્ચા તો કરી દીધી, એટલે વક્રી ભવનાંક જોયા પછી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો અભ્યાસ કર્યો અને પૂર્ણ આંતરિક પરાવર્તન ઉપર આધારિત એવા ઓપ્ટિકલ ફાઈબર્સની આજે આપણે સમજૂતી મેળવવાની છે. ખાસ કરીને ઓપ્ટિકલ ફાઈબર્સનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભાઈ, ઓપ્ટિકલ ફાઈબર જે છે એનો ઉપયોગ આપણે સંદેશા વ્યવહારની અંદર કરતા હોઈએ છીએ. આજે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ખૂબ જ ઝડપથી સંદેશાઓને આપલે કરવા માટે ઓપ્ટિકલ ફાઈબર્સ એનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયની અંદર એવું હતું કે માહિતીનું આદાન પ્રદાન કરવું હોય તો સામાન્ય તારની મદદથી કરી શકાતું હતું, પરંતુ એમાં ભય એવો રહેતો કે વચ્ચેથી માહિતીના જે સિગ્નલો છે એ સિગ્નલો વચ્ચેથી ચોરી થઈ જતા હતા. મતલબમાં કોઈ બીજો વ્યક્તિ છે એ વચ્ચેથી પોતાનો કેબલ એની સાથે જોઈન્ટ કરી અને વચ્ચેથી માહિતીને ડેટા જે હોય એને ચોરી કરી લેતો હતો. એટલે એ હેતુથી સિક્યુરિટીના રીઝન સાથે ઓપ્ટિકલ ફાઈબર્સની રચના કરવામાં આવી કે જેમની અંદરથી માહિતીની કોઈ આપણે વચ્ચેથી, એટલે કે માહિતીના ડેટા એને વચ્ચેથી કોઈ ચોરી શકાતા નથી. તો ઓપ્ટિકલ ફાઈબર્સ વિશે આપણે આજે સમજૂતી મેળવીશું. ઓપ્ટિકલ ફાઈબર્સ એની પહેલા રચના જોઈ લઈએ. આકૃતિને સમજીએ એટલે આપણને આકૃતિનું વર્ણન આવડશે. આકૃતિની અંદર અહીંયા જે તમને રચના દેખાય છે એ રચનાની અંદર ઓપ્ટિકલ ફાઈબર્સની રચના બતાવી છે કે જેની અંદર તમને યલો કલરનો એક ભાગ દેખાય છે અને એના ઉપર એક બ્લેક કલરનો લાઇનિંગ વાળો ભાગ દેખાશે. તો અહીંયા જે યલો કલરનો ભાગ આપણને દેખાઈ રહ્યો છે, બરાબર, આ યલો કલરનો ભાગ એ અંદરનું દ્રવ્ય છે અને એની ઉપરના ભાગમાં એક બીજું આવરણ ચડાવેલું છે, બરાબર. અહીંથી જે બ્લેક લાઇનિંગ વાળો ભાગ છે એક ચોક્કસ પ્રકારનું આવરણ છે. એ આવરણ વિશે પણ માહિતી આપણે આપીશું અત્યારે. સૌથી પહેલી વાત એવી કરી શકાય કે માનો કે અહીંયા ઓપ્ટિકલ ફાઈબર્સ જે છે એ ઓપ્ટિકલ ફાઈબર્સની અંદર આપણે પ્રકાશને આપાત કરીએ તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ધારો કે અહીંથી એક કિરણ આપણે આપાત કરીએ છીએ તો આ કિરણ ઓપ્ટિકલ ફાઈબર એની અક્ષ સાથે માનો કે થીટા આઈ જેટલા કોણે આપાત થાય છે, બરાબર. અહીંયા થીટા આઈ જેટલો કોણ તમને દેખાઈ રહ્યો છે. હવે પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે, તો આપણને તો ખ્યાલ જ છે કે પાતળામાંથી જ્યારે ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશનું કિરણ એ લંબ તરફ ત્રાંસુ થાય. તો તમે જોઈ શકો છો કે હકીકતમાં તમારું આ જે કિરણ છે એ કિરણ જવું જોઈતું તો સીધી રેખા પ્રમાણે અહીંયા જે તૂટક લાઈન દેખાય છે તમને એ દિશામાં, પરંતુ એનું વક્રીભવન થવાના કારણે કિરણ અહીંથી ત્રાંસુ થયું, લંબ તરફ વળાંક લેશે. હવે લંબ તરફ ત્રાંસુ થયેલું આ કિરણ એ ઓપ્ટિકલ ફાઈબર એના કોર એટલે કે અંદરનું જે દ્રવ્ય છે એ દ્રવ્ય સાથે અથડાય. હવે આપણને સિમ્પલ રીતે ખબર પડે કે જો દ્રવ્ય સાથે અથડાય તો એ કિરણ એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, પણ બહાર ન નીકળે અને માહિતીના જે સિગ્નલો છે એ સિગ્નલો ચોરી ન થાય એ હેતુથી કોર એની ઉપરના ભાગમાં એક પાતળું માધ્યમ લગાડવામાં આવે છે. સાદી રીતે આપણે ઘરે જે કેબલ હોય છે તો એ કેબલની અંદર પણ એ ટાઈપની રચના હોય છે. માનો કે તમે ટીવીનો જે કેબલ છે એ કેબલની રચના કદાચ જોઈ હશે કે જેમની અંદર એક તાંબાનો તાર હોય, તાંબાના તાર એની ઉપર એક પારદર્શક પડ લગાડેલું હશે, ત્યાર પછી ઉપર એક થર્મોકોલ ટાઈપનો તારની ઉપર એક થર્મોકોલ ટાઈપનો ભાગ હશે, એની ઉપર તારની જાળીવાળી રચના હશે અને એની ઉપર કાળા કલરનું એક પડ લગાવેલું છે જેથી કરીને વચ્ચે આપણને ડિસ્ટર્બન્સ ના થાય, વધારાનો નોઈસ એમાં પડે નહીં. એમ અહીંયા પણ એક વધારાનું એક માધ્યમ કોરની ઉપરના ભાગમાં વધારાનું એક દ્રવ્ય લગાડેલું છે અને એ જે દ્રવ્ય લગાડેલું છે એ દ્રવ્ય એને આપણે ક્લેડિંગ તરીકે ઓળખવાના છે. નામ યાદ રાખજો મિત્રો. પણ ક્લેડિંગ એવી રીતના કરવાનું છે કે જેથી કરીને અંદરનો જે ભાગ છે એટલે કે કોર, કોરનો વક્રીભવનાંક
એક ક્લેડિંગના વક્રી ભવનાંક કરતા વધારે હોય, કોરનો વક્રી ભવનાંક એ ક્લેડિંગના વક્રી ભવનાંક કરતા વધારે હોય, કારણ કે કોરનો વક્રી ભવનાંક જો ઓછો હશે તો એ કિરણ વક્રી ભવન નહીં કરી શકે, અને વધારે માત્રામાં વક્રી ભવન નહીં કરી શકે તો કિરણ બહાર જતું રહેશે. એટલે એ હેતુથી કોરનો વક્રી ભવનાંક એ ક્લેડિંગના વક્રી ભવનાંક કરતા વધારે રાખવામાં આવે છે. હવે અહીંયા પ્રકાશનું કિરણ એ કોર સાથે એવી રીતે આપાત થશે કે જેથી કરીને સપાટીને દોરેલો લંબ, અહીંયા તમને તૂટક રેખાવાળો જે ભાગ દેખાય છે એ ભાગ સપાટીને દોરેલો લંબ છે, એ લંબ સાથે એવી રીતે આપાત થશે કે જેથી કરીને એ કોરના વક્રી ભવનાંકને અનુલક્ષીને, કોરના વક્રી ભવનાંકને અનુલક્ષીને એના ક્રાંતિ કોણ કરતા વધારે ખૂણે આપાત થશે. તો મિત્રો યાદ કરો પૂર્ણ આંતરિક પરાવર્તનની થિયરી, એમની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે જો પ્રકાશનું કિરણ એ ક્રાંતિ કોણ કરતા વધારે ખૂણે આપાત થાય તો પ્રકાશ એના એ જ માધ્યમમાં પાછો ફેંકાય. તો અહીંયા પણ એ જ વસ્તુ થાય છે કે પ્રકાશ જ્યારે આપાત થાય છે ત્યારે એ ક્રાંતિ કોણ કરતા વધારે ખૂણે આપાત થતો હશે, અને પરિણામ સ્વરૂપે તમે જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ એ એના એ જ માધ્યમમાં પાછું ફેંકાય છે, ફરી પાછું સપાટી આવશે, સપાટી પાસે તમે લંબ દોરશો, ફરી પાછું અહીંયા જે આપાત કોણ બનતો હશે એ આપાત કોણ, અહીંયા જે બને છે આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતા વધારે હશે, ક્રાંતિ કોણ કરતા વધારે હશે માટે પ્રકાશનું કિરણ એના એ જ માધ્યમમાં પાછું ફેંકાશે. એટલે આની આ ઘટના વારંવાર બન્યા કરશે, અને પ્રકાશ વારંવાર અંદર ને અંદર આ રીતના અથડાતો એમાંથી બહાર નીકળશે, પરંતુ પ્રકાશ એના એ જ માધ્યમમાં ગતિ કરે છે માટે જ્યારે પ્રકાશ બહાર નીકળશે ત્યારે એની તીવ્રતામાં ખાસો એવો કોઈ ફેરફાર થતો નથી. ચાલો હવે ખૂણાની દ્રષ્ટિએ વિચારીએ. સ્ટાર્ટિંગમાં આપણે એવું કીધું હતું કે આપાત કોણ આપણી પાસે થીટા આઈ છે, થીટા આઈ જેટલો આપાત કોણ છે. માનો કે વક્રીભૂત કોણ આપણી પાસે જે મળે છે એ વક્રીભૂત કોણને આપણે લીધો અહીંયા થીટા એફ જેટલો, બરાબર. થીટા આઈ જેટલો આપાત કોણ, થીટા એફ જેટલો વક્રીભૂત કોણ, અથવા તમે આઈ અને આર દર્શાવી શકો. હવે સીધી વાત કરીએ તો આજે ખૂણો છે આપણો થીટા એફ, બીજું એની સામે અહીંયા તમને જે ખૂણો દેખાઈ રહ્યો છે એ 90 ડિગ્રી છે. તો વૈધો આપણી પાસે જે આ કોણ છે ઉપરનો ખૂણો, કે જે સપાટી સાથે કેટલાના ખૂણે આપાત થતો છે, તો દેખીતી વાત છે ભાઈ એક ખૂણો 90 નો છે, એક ખૂણો થીટા એફ નો છે, તો બાકીનો જે ખૂણો બેચો હશે એ 90 માઇનસ થીટા એફ જેટલો થવો જોઈએ, કારણ કે ત્રિકોણ એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, એમાંથી એક તો ઓલરેડી 90 છે જ, તો બાકીનો જે વૈધો એ 90 કરતા ઓછો હોવો જોઈએ, એટલે 90 માંથી આપણે થીટા એફ ને બાદ કરી દીધો, બરાબર. એટલે આ રીતનો આપણને આપાત કોણ મળશે, પણ એ આપાત કોણ ખાસ યાદ રાખજો ક્રાંતિ કોણ કરતા વધારે હશે, ક્રાંતિ કોણ કરતા વધારે હોય તો જ પ્રકાશ એના એ જ માધ્યમમાં પાછો ફેંકાય, કારણ કે આપણને ખબર છે જ્યારે ક્રાંતિ કોણ કરતા વધારે ખૂણે આપણે કિરણને આપાત કરીએ છીએ ત્યારે તે સપાટી અરીસા જેવું કાર્ય કરે છે, માટે પ્રકાશ એના એ જ માધ્યમમાં પાછો ફેંકાય છે. આશા રાખીએ કે આકૃતિમાં ખબર પડી હશે. બીજી એક આકૃતિ આપણી સમક્ષ છે, મેં તમને હમણાં વાત કરી હતી ટીવીનો જે કેબલ છે એ કેબલ જેવી રચના એ બતાવી છે આપણે. આમની અંદર પણ તમે જોવા જશો તો એમની અંદર પણ અલગ અલગ તમારી પાસે માધ્યમ છે, તમે જોઈ શકો છો. જો પહેલા એક તાર, માન લો કે આ તાંબાનો તાર હોય, એ તાંબાના તારની ઉપર એક પારદર્શક પડ લગાવેલું છે, એ પારદર્શક પડ એની ઉપર વેલું વ્હાઇટ કલરનો જે ભાગ હોય એ હશે, એની ઉપર એક જાળીવાળી રચના હશે, અને એના ઉપર એક કાળા કલરનું પડ અથવા તો વ્હાઇટ કલરનું પડ હશે. મિત્રો આટલા બધા પડ રાખવાનું કારણ શું? તો કે આટલા બધા પડ રાખવાથી માહિતીના જે સિગ્નલો છે એ સિગ્નલો વચ્ચેથી કોઈ જગ્યાએ ચોરી થતા નથી, અથવા બહારનો જે અવાજ છે વધારાનો ઘોંઘાટ છે એ એની અંદર ભળતો નથી, જેથી કરીને આપણને સરસ મજાનું ખૂબ જ સુંદર એવું પ્રસારણ આપણે ટીવીની અંદર જોઈ શકીએ છીએ. એ જ રીતે મોબાઈલના કેબલ છે, ઇન્ટરનેટના કેબલ છે, આ બધા જ ઓપ્ટિકલ ફાઈબર્સમાંથી બનેલા હોય, કે જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થયા વગર સરળતાથી આપણે એ બધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો થોડીક થિયરીની પણ વાત કરી દઈએ. ઓપ્ટિકલ ફાઈબર એની અંદર આપણને ખ્યાલ છે ત્યાં સુધી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થાય છે. એટલે તમને કોઈ પૂછી નાખે ઓપ્ટિકલ ફાઈબર કોના ઉપર કામ કરશે, તો યાદ રાખજો પૂર્ણ આંતરિક
પરાવર્તન કેમાંથી બનશે? તો ઓપ્ટિકલ ફાઈબર જે છે એ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા એવા ફ્યુઝ્ડ ગ્લાસમાંથી, એટલે કે ક્વાર્ક્સમાંથી. ક્વાર્ક્સ શું છે? તો ક્વાર્ક્સ એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો, જેમ કુદરતની અંદર મૂળભૂત કણ છે ઇલેક્ટ્રોન છે, એમ ઇલેક્ટ્રોનની જેવા જ બીજા કણો છે, એમાંનો એક કણ છે ક્વાર્ક્સ. શરૂઆતમાં આપણું જે ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર વિદ્યુતભાર ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, એમની અંદર આપણે ક્વાર્ક્સની વાત કરીએ છીએ. એમ ટોટલ જોવા જાઓ તો છ પ્રકારના ક્વાર્ક્સ થાય છે, અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ અને સ્ટ્રેન્જ, એમ કરીને છ પ્રકારના ક્વાર્ક્સ બને છે. એટલે આ ક્વાર્ક્સમાં તેનું બંધારણ તૈયાર કરવામાં આવેલું છે. હવે એ દરેક પાસે ચોક્કસ પ્રકારનું કોર અને એની ઉપરના ભાગમાં એક ચોક્કસ આવરણ, જેને આપણે નામ આપ્યું છે ક્લેડિંગ. હવે ખાસ યાદ રાખજો, કોરના દ્રવ્યનો જે વક્રીભવનાંક છે એ વક્રીભવનાંક ઉપરનું જે માધ્યમ એટલે કે ક્લેડિંગ એના વક્રીભવનાંક કરતા મોટો હોવો જોઈએ. કોરનો વક્રીભવનાંક એ ક્લેડિંગના વક્રીભવનાંક કરતા મોટો હોવો જોઈએ. પછીની વાત કરીએ તો માની લો કે આકૃતિમાં તમે જોઈ શકો છો એ મુજબ એક છેડેથી પ્રકાશનું કિરણ આપાત થાય. હવે આ કિરણ એ અંદરની સપાટી પર વારંવાર, આપણે આગળ આકૃતિમાં દર્શાવ્યું, તો વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે અને બીજા છેડેથી બહાર નીકળશે, એટલે કે નિર્ગમન થશે. પણ મેં તમને હમણાં જ કીધું હતું કે ભાઈ પ્રકાશ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ એના એ જ માધ્યમમાં પાછું ફેંકાતું હોવાના કારણે એની તીવ્રતાની અંદર ખાસો એવો કોઈ ઘટાડો થતો નથી. જો માધ્યમ બદલાઈ ગયું હોત તો તીવ્રતા બદલાતે, પણ અત્યારે પ્રકાશ એના એ જ માધ્યમમાં પાછો ફેંકાય છે એટલા માટે એની તીવ્રતા બદલાતી નથી. નેક્સ્ટ પરિસ્થિતિની વિચારીએ તો એમની અંદર બીજી એક ઓપ્ટિકલ ફાઈબર્સની રચના દેખાડી છે. જો મિત્રો કે ઓપ્ટિકલ ફાઈબર છે, તમે ગમે તે રીતે વાળશો એનાથી એને કોઈ ફરક પડતો નથી, કારણ કે એક રબર ટાઈપની રચના છે. એક છેડેથી તમે પ્રકાશ આપાત કરો છો તો એ પ્રકાશ બીજા છેડેથી તમને બહાર નીકળતો એવો જોવા મળશે. એટલે ઓપ્ટિકલ ફાઈબર્સ એની રચના એવી રીતે કરી છે કે જેથી કરીને અંદરની એક બાજુ પર, અંદરની એક જ બાજુ છે, કોઈ બી એક બાજુ લઈ લો, અંદરનો ભાગ લઈ લો, એના ઉપર તમે પ્રકાશને આપાત કરશો તો પ્રકાશ અંદરની સપાટી પર સરળતાથી ગતિ કરશે, એ બહાર નીકળતો નથી. અને માટે કલ્પના કરો કે અંદરની સપાટીને જો પકડીને ચાલતો હોય તો એક પ્રકારની પાઇપ જેવી રચના થશે. તમે આ આકૃતિમાં અહીંયા જોશો તો અહીંયા તમને એક પાઇપ જેવો ભાગ દેખાય છે. જો આ જે ભાગ દેખાય છે આખો, એમની અંદર ફરતી બાજુએ એક નળાકાર પાઇપમાં ફરતી અંદરની ફરતી સપાટી પર પ્રકાશ પસાર થતો હોય એવો આપણને ભાસ થાય છે. ચાલો ઓપ્ટિકલ ફાઈબર્સનો મુખ્ય જરૂરિયાત શું છે? તો પહેલી વાત એ છે કે ઓપ્ટિકલ ફાઈબર્સ જે છે એ ખૂબ જ લાંબા અંતર સુધી મુસાફરી કરે. ઓપ્ટિકલ ફાઈબર્સની અંદર જે પ્રકાશ છે એ પ્રકાશ ખૂબ જ લાંબા અંતર સુધી મુસાફરી કરે, છતાં પણ ઓછા પ્રકાશનું શોષણ થાય, ખૂબ જ ઓછી માત્રામાં પ્રકાશનું શું કરે, શોષણ કરશે. બીજી વસ્તુ, એનું શુદ્ધિકરણ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ક્સ જેવા દ્રવ્યમાંથી આવું શક્ય બનશે. ચોક્કસ શુદ્ધ અને ચોક્કસ પ્રકારના જે ક્વાર્ક્સ દ્રવ્ય હોય એમાંથી ઓપ્ટિકલ ફાઈબર્સ બનતા હોય છે. સિલિકા ગ્લાસ, બરાબર, સિલિકા ગ્લાસમાંથી જે બનેલા ઓપ્ટિકલ ફાઈબર્સ છે એમાં પ્રકાશ 1 કિલોમીટર સુધી પ્રસરણ પામી શકે, અને જ્યારે 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે તેમાં 95% પણ વધારે પ્રકાશ એનું પ્રસરણ થાય. એટલે સમજો ને 5-1% જેટલો પ્રકાશ એની અંદર શોષાય, બાકીનો બધો જ પ્રકાશ બીજા છેડેથી બહાર નીકળશે. નહીંતર સાદો તાર હોય એમાં વારંવાર રીતના જો અથડામણ થતી હોય તો પ્રકાશ બીજા છેડેથી બહાર નીકળે તો વિચારી શકે 5% જેટલું બહાર નીકળતો હોય, બાકીનો બધો શોષાઈ જતો હોય, પણ એવું અહીંયા થતું નથી. ઓપ્ટિકલ ફાઈબર્સ એના ઉપયોગો છે. ઉપયોગોની જો આપણે ચર્ચા કરવા જોઈએ તો ખાસ કરીને વર્તમાન સમયમાં, હાલના ટેકનોલોજીના સમયની અંદર શ્રાવ્ય અને દ્રશ્ય એટલે કે ઓડિયો અને વિડીયોના જે સિગ્નલ છે, ટીવીના જે માહિતીના સિગ્નલો છે, એને લાંબા અંતર સુધી આપણે ફેલાવવા છે તો એના માટે ઓપ્ટિકલ ફાઈબર્સનો ઉપયોગ થાય છે. બીજું છે ઓપ્ટિકલ ફાઈબર્સ એનો જથ્થો બનાવી એનો વિવિધ ઉપયોગ કરવામાં આવે, ખાસ કરીને વિદ્યુત સિગ્નલો જે છે, બરાબર, એ વિદ્યુત સિગ્નલો સંકેતો
એ ટ્રાન્સડ્યુસર ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત થાય. હવે આપણને એમ થાય ઓપ્ટિકલ ફાઈબર છે તો એમાં પ્રકાશ કઈ રીતના દાખલ થતો હોય સીધો, તો એવું નથી હોતું મિત્રો. એના માટે એક ટ્રાન્સડ્યુસરની રચના છે. એ ટ્રાન્સડ્યુસર શું કામ કરશે તો કે તમારી પાસે જે વિદ્યુતના સિગ્નલ હશે એને એ પ્રકાશમાં રૂપાંતરિત કરશે, અને પ્રકાશમાં રૂપાંતરિત કરવા માટે પછી એને ઓપ્ટિકલ ફાઈબરની અંદર દાખલ કરવામાં આવતા હોય છે. અને સામેના ભાગ પર જે વ્યક્તિ માહિતીના સિગ્નલો મેળવે છે એમની પાસે પણ એ ટાઈપની રચના હોય છે. એટલે પ્રકાશને પ્રસારિત કરવો છે કે પ્રકાશને મેળવવો છે તો એના માટે ઓપ્ટિકલ ફાઈબર ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવશે. ત્યાર પછી જે ઓપ્ટિકલ ફાઈબર્સ એ ઓપ્ટિકલ સિગ્નલ એનું પણ પ્રસારણ કરતા હોય છે. તમે કદાચ ખ્યાલ હોય સરહદ ઉપર જ્યારે સૈનિકો બધા કામ કરતા હશે તો એવી પરિસ્થિતિની અંદર જ્યારે માહિતીના સિગ્નલો એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવતા હોય ત્યારે એમની અંદર કંઈક કોડ રાખવામાં આવતો હોય, કે કોડ હશે તો કોડ નાખીને તમે સંદેશાને મેળવી શકશો. એટલે એક પ્રકારે કોડિંગ પ્રકારનું કામ થઈ ગયું છે. એનકોડ કરવું અને ડીકોડ કરવું, એનકોડિંગ અને ડીકોડિંગની જે ઘટના આપણે ચર્ચા કરીશું આગળના ચેપ્ટરમાં એ પ્રકારે પણ અહીંયા કામ થાય છે. પછી ઓપ્ટિકલ ફાઈબર જે છે એ ઓપ્ટિકલ ફાઈબર્સ એ પ્રકાશીય નળી તરીકે વાપરી અન્ન નળી, જઠર અને આંતરડા જેવા આંતરિક અવયવો જે છે એની તપાસ કરવા માટે. એ તમે આકૃતિમાં જો બે રચના દેખાય, ઉપરના બે પોઈન્ટ આપણે વાત કરી એના માટે જે કેબલ વપરાય છે એ અહીંયા આકૃતિમાં દર્શાવ્યો છે યલો કલરનો. અને આપણને ખબર હોય ઘણી વખત આપણે માનો કે કોઈ બીમારી થાય, એ બીમારીની સામે રક્ષણ મેળવવા માટે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ તો ડોક્ટર આપણને માનો કે કાન નાક અથવા તો ગળાની કોઈ તકલીફ છે તો એવા સંજોગોમાં ડાયરેક્ટ ઓપરેશન કરીને બોડીને કટ કરવામાં નથી આવતી, પણ એના માટે કેમેરા જેવી રચના હોય છે. એ કેમેરા જેવી રચના એને આકૃતિની અંદર દર્શાવ્યા પ્રમાણે જોતા જાઓ તમે તો ખ્યાલ આવશે કે અહીંથી તમે કેમેરો મોં દ્વારા આપણી આનંદી એની અંદર દાખલ કરી અને જઠ્ઠરની અંદર કઈ બી તકલીફ હોય તેનું પરીક્ષણ કરવામાં ઉપયોગમાં આવશે. કારણ કે ઓપ્ટિકલ ફાઈબર છે ગમે તે રીતે વાળી શકાય, એટલે સરળતાથી આપણી બોડીની અંદર ગમે ત્યાં ઘૂસી શકે છે. જ્યારે સાદા તાર હોય તો સાદા તારમાં તમે નાખવા જશો તો એ ઓટોમેટિક પોતાની સાથે વળતા નથી, એટલે બોડીને નુકસાન થવાની શક્યતાઓ રહેશે. એટલે ઓપ્ટિકલ ફાઈબર્સ એનો ઉપયોગ ખાસ કરીને આપણે બોડીના જે અવયવો છે એની તપાસ કરવા માટે પણ થાય છે. એ ઉપરાંત ઓપ્ટિકલ ફાઈબર્સનો ઉપયોગ જોવા જાઓ તો બીજો એક ઉપયોગ એવો પણ છે. તમે ડેકોરેટિવ લેમ્પ્સ જોયા છે અથવા ફૂલદાનીઓ જોઈ છે, બરાબર. એ ફૂલદાનીઓમાં શું હોય કે તાર જેવી રચના હોય અને નીચે એક લેમ્પ જેવી રચના ગોઠવેલી હોય. જેવો તમે લેમ્પ ચાલુ કરશો એટલે ઉપરના છેડા ઉપર આકૃતિમાં તમને દર્શાય છે કે ઉપરના છેડા ઉપર નાના નાના ટપકાઓ જેવી રચનાઓથી પ્રકાશ ફેલાતો હોય છે. તો એ રોડ ઉપર આપણને અથવા તો જે સ્ટોર હોય છે એ સ્ટોરની અંદર આ ટાઈપના આપણને સુશોભન માટેની લેમ્પ્સ આપણને જોવા મળતા હોય તો એની અંદર પણ ઓપ્ટિકલ ફાઈબર્સ એનો ઉપયોગ કરવામાં આવે છે. જેની મેં કીધું એ પ્રમાણે એના છેડા ઉપર એક લેમ્પ જેવી રચના હશે. જેવો લેમ્પ ચાલુ થશે એટલે ઓપ્ટિકલ ફાઈબર્સના જે તાર છે એમાંથી પ્રકાશ પસાર થાય અને ઉપરના છેડે એ પ્રકાશિત ટપકા જેવી રચના કરશે. એટલે આ વાત થઈ ગઈ આપણી ઓપ્ટિકલ ફાઈબર્સ એની સમજૂતી અને એના ઉપયોગની આપણે ચર્ચા કરી દીધી છે. અગત્યનો પ્રશ્ન છે એટલે ખૂબ જ સરળતાથી અને સમજણપૂર્વક યાદ રાખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ દોસ્તો.